सदानंदाम्बोधि स्मितरुचिर पूर्णेन्दुवदना प्रफुल्लाम्बोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सही नारायण मुनि वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराधनाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनंदनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवान की जय श्री हरि कृष्ण महाराज की जय श्री घनश्याम महाराज की जय बधाई भक्तों ने थी जय स्वामी नारायण सदगुरु निष्कुळानंद स्वामी मनगंजन ग्रंथनी अंदर निज मन जे परतक मन ने पोताना योद्धाओ गणावे छे ए विषय एक वातो करे छे निज मने अत्यार सुधी में परतक मन ने छ योद्धाओ गणाव्या छे बे वीरांगनाओ विषेनी वात निज मन करे छे शील संतोष दोषे न मावड़ी विवेक विचार धीरज धर्म दुरंदराक्ष मा दया दो नार धीरज धर्म दुरंदराक्ष मा दया दो नार निज मन परतक मन ने एम कहे छे ते मने योद्धाओ गणावा कीधा छे त्यारे हूँ तने योद्धाओ कहू छु मारी पासे छ योद्धाओ मैं तने कीधा ए सीवाय बीजी बे जो वीरांगनाओ छे जेनु नाम छे क्षमा अने दया बन्ने बहनों छे साथे रहे छे ट्विन्स छे ज्यां दया होय त्यां क्षमा होय ज्यां क्षमा होय त्यां दया होय ट्विन्स जोड़ला मां छे आ जोड़ी मां ज चाले जोड़ी मां ज मोटा थाय જ્યાં દયા ના હોય ત્યાં ક્ષમા થાય જ નહીં જ્યાં ક્ષમા ના હોય ત્યાં દયા ના હોય બંને સાથે જ રહે છે બંને સાથે રહે છે દયા જીવ પ્રાણી માત્રનું હિત કરવાની ભાવના એ દયા છે અને જીવ પ્રાણી માત્રે પોતા ઉપર કરેલો અપકાર એની પર પણ ઉપકાર કરવાની જે ભાવના એનું નામ ક્ષમા છે दया करवानी थाय त्यारे एवुं नथी जोवामां आवतुं के आ कोण छे केवा छे दया गम्मे ते रीते सहज रीते थई जाय क्षमा एने ज आपवानी होय छे के जे आपणो अपराध करे पण ए क्षमा आपवामां पण रहेली होय छे दया परतक मनना योद्धाओ मारो कापो पाड़ी दो बतावी दईए जोई लईशुं आवा छे જ્યારે નિજ મનના યોદ્ધાઓ અને નિજ મનના લડવાવાળી આ વીરાંગનાઓ એ એવી છે ક્ષમા ને દયા દયા તો નિજ મનના જેટલા યોદ્ધાઓ છે ને એના બધાના હૃદયમાં દયા એ તો બધે જ રહેલી છે ભગવાનના ભક્તના હૃદયમાં જો દયા ન હોય તો ક્યારે એ પરતક મનને જીતી ના શકે ક્ષમા અને દયા આ બે ટ્વિન્સ બંને આપણા હૃદયની અંદર જોઈએ નિજ મન કહે છે હું આના દ્વારા જીતીશ જેમ અહિંસા ઉપર આખો દેશ જીતવા કોઈ નીકળ્યો હોય અહિંસાનું ચરવડ લઈને હિંસા કરવાની જ નહીં અને જે હિંસા કરતા હોય
એવાને દેશમાંથી ભગાડી મૂકવાના આવી પ્રતિજ્ઞા કોઈ લીધી હોય તો બહુ વિચાર કરવા જેવું છે કે સામે એટલા તોપગોળ અને બંદૂકો હોય એની સામે અહિંસાનું સૂત્ર લઈને નીકળે અને અહિંસા ઉપર દેશ આઝાદ કરી શકે શક્ય બને તો ક્ષમા અને દયા લઈને નીકળો અને પરતક મનના રાજ્યને ઉડાડી દેવાની વાત. એક બાજુ પર નિજ મન એમ કે છે હું તારું રાજ્ય ઉડાડી દઉં, તારો પગ ના ટકે એવું કરી દઉં, અને એ જ નિજ મન ક્ષમા અને દયા લઈને જાય તો પરતક મનને પોષણ આપી દે, એ તો સામેવાળા અધર્મીઓને પોષણ આપી દે. સઠે સાઠ્યમે નીતિ છે. તો જ્યારે યુદ્ધ કરવા નીકળ્યા હોય ત્યારે ક્ષમા અને દયા શું કામની? પણ શ્રીજી મહારાજ કહે છે ક્ષમા અને દયા જોઈએ, અને એમાં પણ આ ક્ષમા અને દયા આ બધાએ ગુણો કીધા છે, એ ભગવાનના ભક્તના હૃદયના નિજ મનના બધા યોદ્ધાઓ છે. પણ વિશેષ આ યોદ્ધાઓની જરૂર પડે છે ત્યાગાશ્રમી સાધુને, કારણ કે ત્યાગાશ્રમી સાધુ છે એ તો એક યોદ્ધા જ છે. યુદ્ધ ઉપર ચડવા માટે નીકળેલો ત્યાગી છે એ તો જેમ સૈનિક સરહદ ઉપર લડે છે એમ ત્યાગી છે. એ હૃદય રૂપી દરવાજા ઉપર જાનપણારૂપ દરવાજો છે, ત્યાં બેઠા બેઠા ત્યાગીઓ પણ લડે છે અંતઃશત્રુની સાથે. મહારાજ અંત્યના નવમા વજ્રાણુદમાં પોતાના મોટા મોટા પરમહંસો કેમ વર્તતા એની વાત મહારાજે અંત્યના નવમા વચનામૃતમાં કરી છે. એટલે ભગવાનના જે મોટા પુરુષો છે, જે ભગવાનના મોટા સંત છે, એની અંદર તો આ યોદ્ધાઓ હોય જ છે, આ ગુણ હોય જ છે, આ વીરાંગનાઓ હોય જ છે, ક્ષમા અને દયા. પણ એની કેળવણી આપણે પણ કરવાની છે. સ્વામી આ રૂપક દ્વારા આપણને એ સમજાવે છે કે તમારે જો મોક્ષની બાજી જીતવી હોય તો આ છ યોદ્ધાઓ સાથે આ બહેનો આ બધાય તમારા હૃદયની અંદર જોઈએ. ક્ષમા અને દયા નામની બંને વીરાંગનાઓ એ તમારા હૃદયમાં જોઈએ, ક્ષમા અને દયા. એમ આપણને સ્વામી કહે છે, મહારાજ કહે છે, સંતોને ઉપદેશ આપે છે કે મુમુક્ષુ જનોને ઉપદેશ દેવા માટે સંતોને જ્યારે મોકલવાના થયા ત્યારે મહારાજે સંતોને કીધું, હે સંતો, પૃથ્વીમાં સંતોનો દ્રોહ કરનારાને મારી નિંદા કરનારા ઘણા દુર્જનો છે, તેઓ તમને હેરાન કરશે અને તમારું અપમાન કરીને દ્રોહ કરશે, તેથી તે સર્વે ઉપદ્રવને તમારે સહન કરવો, પરંતુ ક્રોધ કરવો નહીં. કારણ કે શક્તિ હોવા છતાં સહન કરવું એ સાધુનું લક્ષણ છે. પરોપકારથી શોભનાર અને દયાથી કોમળ હૃદયવાળા મારા આશ્રિત સાધુઓને ક્ષમા એ જ ભૂષણ છે. હે સંતો, જે પુરુષ 100 વર્ષ સુધી દરેક મહિનામાં ઉત્તમ યજ્ઞથી પૂજન કરે અને જે પુરુષ દ્રોહ કરનાર ઉપર ક્રોધ કરે નહીં, તે બંનેમાં ક્રોધ નહીં કરનાર અધિક છે. 100 વર્ષ સુધી દરેક મહિનામાં ઉત્તમ યજ્ઞ કરતો હોય એના કરતાં પણ કોઈ દ્રોહ કરે એની ઉપર ક્રોધ ના કરે એ અધિક છે. આ લોકમાં સ્વધર્માદિક યુક્ત સંતો સામાન્ય માણસની માફક ક્રોધ કરે તો તેઓને જ્ઞાનનું ફળ શું? તેઓને તો મૂર્ખ સમાન કહ્યા છે. સુપાત્રમાં દાન, એકાદશી આદિ વ્રત, નિયમો, ચાંદ્રાયણ આદિ વ્રતો સર્વે ક્રોધ કરવાથી બળી જાય છે. શમ, દમ, તપ, દાન, સરળતા, લજ્જા, દયા આ 7 લોકમાં સ્વર્ગની પ્રાપ્તિના દ્વાર છે, ક્રોધ નરકનું દ્વાર છે. માટે તત્કાળ સિદ્ધિને ઈચ્છતા સંતોએ ક્રોધનો ત્યાગ કરવો. ક્રોધાતુર માનસ સ્ત્રી હત્યાદિક પાપ કરે છે, ક્રોધી ગુરુઓને પણ મારે છે, ક્રોધી કઠોર વાણીથી શ્રેષ્ઠ પુરુષોનું પણ અપમાન કરે છે, ક્રોધી માનસ તુકારા વગેરેના વચનોથી પોતાના ગુરુઓને પણ દુઃખી કરે છે. અશક્ત માણસની જેમ શક્તિમાન ક્રોધનો ત્યાગ કરે તો તેઓને મોટું પુણ્ય થાય છે. ક્રોધી માણસનો ક્યારેય પણ જય થતો નથી, માટે હે સંતો ક્રોધ કરશો નહીં, કારણ કે ક્ષમા અને દયા જ્યાં રહેલી છે ત્યાં આગળ ક્રોધ હોતો જ નથી. દીનજન પ્રત્યે દયાવાન થવું અને અજ્ઞાની જીવ ઉપર દયા રાખવી એનું નામ ક્ષમા છે, ક્ષમા છે. ક્ષમાવાળા પુરુષો યજ્ઞ કરનારાઓના લોકની ઉપર રહેલા દિવ્ય લોકને પામે છે. તેજસ્વીઓનું તેજ ક્ષમા છે, તપસ્વીઓનું તપ ક્ષમા છે,
સત્યવાદીઓનું સત્ય ક્ષમા છે અને શુદ્ધ શુદ્ધિવાળાઓની શુદ્ધિ ક્ષમા છે અને સમવાળાઓનું સમ પણ ક્ષમા છે માટે તમારે હંમેશા ક્ષમા રાખવી. એકવાર મહારાજ સામરખે ગામ જઈને વક્તા પગીન ઘેર નિવાસ કરીને રહ્યા હતા. એ સમયે આનંદ ગામથી દિનકર પંડ્યા, લક્ષ્મીદત્ત, હરિશંકર, જેભાઈ ને અજુભાઈ આ બધા દર્શન કરવા આવ્યા. પછી એમને મહારાજને કહ્યું કે મહારાજ તમે અમારે ગામ પધારો, તમારા પ્રત્યે દ્વેષ નાખનારા દ્વેષી ઘણા લોકો છે, તેથી એ ઉપદ્રવ કરશે. મહારાજ કે બહુ પ્રકારના દ્વેષીઓ છે એટલે અમે ત્યાં નહીં આવીએ. ભક્તો બધાએ રડવા લાગ્યા એટલે ભગવાને પછી આવવાની હા કહી. પછી મહારાજે સભા ભરી ત્યાં આગળ અને મહારાજે ત્યાં આગળ સંતો ભક્તોને કીધું, સુનો સંત તથા સહુ પાળા, સુનો કાઠી સહુ શસ્ત્રવાળા, સુનો દાદા ખાચર સુર વીર, ભગુજી પાર સદરન ધીર, ભલા ક્ષતરી સુનો પૂજા ભાઈ, જીના ભાઈ અને કાકા ભાઈ, મુમજી જમાદાર ચુવાન, પગી જોબન યાદિ સુજાન, તમો છો તો સુભટ સહુ કેવા, જાતા ભીમ અને અર્જુન જેવા, અપમાન સહો નહીં લેશ, પણ માનો છો મુજ ઉપદેશ, માટે આજ કહું છું હું તમને, નિર્માણ પણ ગમે અમને. ક્ષમાને દયારૂપી વિરાંગનાઓ જે હૃદયમાં રાખે એ નિજ મન અતિ શક્તિશાળી બને છે. નિજ મન કે છે મારી પાસે આવી બે નાર છે, કોઈ વાંક વગર અપમાન કરે તોય તે ધરશો ન કાન, કહે સંતને શ્રી ભગવંત, તમે સૌ રહે જો ક્ષમાવંત, આવ્યા અક્ષર ધામથી જ્યારે, આપને કર્યું છે દ્રઢ ત્યારે, ક્ષમા ખડગ વડે એ હવાર, હરવો છે ભૂમિ તનો ભાર. આપણે અક્ષરધામમાંથી નક્કી કરીને આવ્યા છે ક્ષમારૂપી ખડગ વડે આપણે ભૂમિનો ભાર હરવો છે. માટે જો દુઃખ આપે અજાન, તો એ ઈચ્છા જો એનું કલ્યાણ, ક્ષમા રાખજો અંતરે ધારી, થશે ત્યાં સુધી જીત તમારી, લડશો અભિમાનથી જ્યારે, હાર્ય પામશો નિશ્ચય ત્યારે. ક્ષમારૂપી નિજમન કે છે મારી પાસે નારી છે, દયારૂપી નારી છે, એનાથી લડે. શ્રીજી મહારાજના પણ આશીર્વાદ છે, ક્યારેય પણ તમે લડતા નહીં. અભિમાન છે એ ક્ષમાને દયાને ખાઈ જાય છે. માણસનું અભિમાન ક્ષમા નથી કરવા દેતું, માણસનું અભિમાન દયા નથી રાખવા દેતું. અને દયા વિહોણો ક્યારેય ભગવાનને વાલો નથી થઈ શકતો. જે ભગવાનને વાલો નથી થઈ શકતો એ ક્યારેય પણ પરતક મન સામે લડી શકવાની હિંમત નથી રાખી શકતો. પરતક મન સામે લડવું એ પુરુષોત્તમના બળ સિવાય જો કોઈ લડવા નીકળે ને તો પરતક મન એનું ચૂરણ કરી દે એમ છે. સંતના બળ વિના જો કોઈ લડવા નીકળે ને તો પરતક મન એને એક સેકન્ડની અંદર ઉડાડી દે એમ છે. અને એનું બળ ત્યારે જ વધે છે ક્ષમાને દયા. ક્ષમા અને દયા એ જેના હૃદયની અંદર હોય, આ બે વસ્તુ જેના હૃદયની અંદર હોય એ પરતક મનના ઘણા બધા યોદ્ધાઓને મારી શકે છે. દયા જેના દિલમાં રહી હોય ને ક્ષમા જેના દિલમાં રહી હોય,
केवा भगवानना मोटा मोटा सद्गुरु संतो थया निज मनना आ बन्ने जे वीरांगनाओ छे ने केवी रीते साचवी छे संतोए बधी बहु रीते साचवी छे संतोना बहु रीते अपमान थया पण संतोए क्षमा राखी छे बोलो एक वार संतोनुं मंडळ तळाजानी बाजूमां कोटिया गाम जतुं हतुं ए समये गामनो दरबार जसो कामड़ियो शिकार करवा निकळेलो संतोने जोईने पेलुं हरनुं भागी गयुं लाल कपड़ुं जोयुं एटले थोड़ुं भड़क्युं संतो पासे आवता हता हरनो भागी गयुं ने एटले संतोने चाबुके पेलो जसो कामड़ियो हतो ने एने मार्या संतो के भाई 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 अमने खबर नहोती के तमे शिकार करो छो अरे के तमने खबर नहोती तमारा नहोती खबर एनी अंदर तो मारो शिकार जतो रह्यो के तमने बावाओने हूँ एम करीने वधारे मारवा लाग्यो त्यारे संतो स्वामीनारायण 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 करवा लाग्या अने संतोए कीधुं भाई अमारे तमने एक तमारा हितनी वात करवी छे चाबुको खाधा पछी पण जे संतोए एने हितनी वात करी ए संतो केटला दयाळु हशे ए संतोना हृदयमां केटली क्षमा हशे केटली क्षमा ए संतोए धारी राखेली हशे के चाबूकथी मारवा वाळानुं पण संतो ध्यान राखे छे એવું બોલ્યો સૌથી પહેલાં તો સંતોએ જ્યારે કીધું કે અમને ખ્યાલ નહોતો કે તમારી ઘોડી ભડકે છે ત્યારે એમ બોલ્યો હમણાં તમને ખ્યાલ લાવી દઉં અને પછી ચામડાની ચાબુકે સંતોને માર્યા જ્યારે મારી રહ્યો ત્યાર પછી સંતો કે અમારે તને હિતની વાત કેવી છે આ સાંભળીને ઓલા દરબારને આશ્ચર્ય થયું કે મેં આને માર્યા તોય હિતની વાત કરવા ઈચ્છે છે બહુ મોટી વાત કહેવાય અને ક્ષમાને દયારૂપી ખડગ વડે સંતોએ એને જીત્યો એના હૃદયની અંદર એમ થયું કે આટલો માર માર્યા પછી કોઈ આપણને હિતની વાત કહેવા પૃથ્વી પર કોઈ વ્યક્તિ ના હોય આ તો ચોક્કસ ભગવાનના ઓલિયા પુરુષો હોવા જોઈએ અને ત્યાં જ સંતોના પગમાં પડ્યો છે અને ત્યારે સંતોએ એમ કીધું કે દરબાર તમે તો ક્ષત્રિય છો તમારે તો જીવ પ્રાણી માત્રનું રક્ષણ કરવું જોઈએ અને એના બદલામાં તમે નિરપરાધી પ્રાણીની હિંસા કરો છો બહુ પાપ લાગશે આપે આપે કરીને તમે યમપુરીમાં બહુ દુઃખ ભોગવવા પડશે સંતો યમપુરીના દુઃખોનું વર્ણન કર્યું ત્યાં તો હૃદયની અંદર દરબારને કંપારી છૂટી પશ્ચાતાપની જ્વાળાઓ પકતી ઊભા થઈને સંતોના ચરણમાં પડ્યા ચોધાર આંસુરોએ રડ્યા અને કીધું કે મારું કલ્યાણ કરો મને વર્તમાન ધરાવો અને સંતોએ વર્તમાન ધરાવ્યા ક્ષમા અને દયારૂપી આ શસ્ત્રો એવા છે કે કદાચ થોડીક વાર માટે આપણે સહન કરવું પડે પણ નિજ મન એનાથી બહુ તાકાતવાળું થાય છે અને પરતક મનને જીતી જાય છે ખારી ગુંદરન ગામમાં એક બાવે આત્માનંદ સ્વામીને ખાસડું માર્યું ને તો સ્વામી ખાસડું લઈને એને બાવાના હાથમાં આપવા ગયા કે ફરીવાર તમારે ક્યારેક મારવું હોય ને તો કામ લાગશે કેટલી બધી ક્ષમા કેવું એમને હૃદયની અંદર વિચારી રાખ્યું હશે અને ક્ષમાને દયા ન હોય અને આપણે આપણી જાતને ભગત કેવડાવતા હોય તો આપણે તો બહુ મોટી મૂર્ખામી કરીએ છીએ ભક્તનું લક્ષણ સંતનું લક્ષણ સૌ પ્રથમ એ જ છે જેના હૃદયમાં ક્ષમાને દયા રહેલી હોય જીવ પ્રાણી માત્ર ઉપર દયા કરીએ જીવ પ્રાણી માત્રના આપણી ઉપર કરેલા અપરાધને આપણે માફ કરતા શીખીએ ક્ષમા આપવાથી કોઈ દિવસ આપણે હારી નહીં જઈએ જીતી જ જશું નિજ મનની બાજી તો જ જીતાશે ક્ષમાને દયા જોશે કારણ કે આપણો રસ્તો મારો કાપો પાડી દેવું બતાવી દઉં એ આપણો રસ્તો નથી એ પરતક મનનો રસ્તો છે અહંકારથી ઉચ્ચારાતા શબ્દો કે અહંકારથી થતું વર્તન એ પરતક મનનું છે નિરહંકારી અને ગરીબ ભાવમાંથી પ્રગટતા જે ભાવો છે એ જ નિજ મનના છે નિજ મનને તો ક્ષમા અને દયા આ બે ટ્વિન્સ નિજમન પાસે છે દેવાનંદ સ્વામીને તદ્રૂપાનંદ સ્વામી જોડ ગામના રસ્તામાં જતા હતા ત્યારે કુસંગીઓ પકડીને માર મારી ખાડો ગાડીને એમાં બેસાડીને ઉપર કાંટાના થર ગોઠવીને સળગાવવાની તૈયારી કરી હતી
એ બંને સંતોએ સહન કર્યું. જયદેવની કથા તમે કલ્પના તો કરો, એમને પોતાના નિજ મનના આ દયા અને ક્ષમાને કેવા સાચવ્યા હશે, કેવા સાચવ્યા હશે. પ્રેરણાદાયી કથા છે. નિષ્કુળાનંદ સ્વામી પણ ધીરજ આખ્યાનમાં એની નોંધ લીધી છે. એક નગરમાં જયદેવ નામના બ્રાહ્મણ ભક્ત રહેતા હતા. ગરીબ માણસોને અન્ન વસ્ત્રાદિક આપતા, ભોજન કરાવતા, દયા તો હતી જ હૃદયને વિશે. દયા હોય એ બીજાને જમાડી શકે, દયા હોય એ બીજાને કપડું આપી શકે, દયા હોય એ બીજાનું સારું કરી શકે. આજે પણ મને યાદ છે, માનસરોવરની યાત્રામાં ગયા હતા નેપાલગંજની અંદર 2016 સાલમાં રોકાવાનું થયેલું, અને ત્યાં હોટલ જે હતી એની અંદર બધી વ્યવસ્થાઓ કરી દીધેલી, હરિભક્તો માટેની રસોઈ, ગુજરાતથી જે બ્રાહ્મણ રસોઈ લઈ ગયા તે બનાવતા હતા. સંતોની રસોઈ તો સંતો જાતે જ એક જગ્યા ત્યાં હતી ત્યાં બનાવતા હતા, પણ એ જ્યારે રસોઈ બની રહે અને જમવાનું થાય ત્યારે રસોઈને લઈ જવા માટે, જ્યાં બનતી ને ત્યાંથી હોલ સુધી લઈ જવા માટે એક મેદાનમાંથી પસાર થવું પડતું. એ મેદાનમાં ઘણા બધા ગરીબ, ત્યાં એક મકાન બનતું હતું, એ હોટલવાળાની જ બીજી હોટલ બનતી હશે કે એવું કંઈક જે કંઈ હશે, તો એના માટે ત્યાં નાના નાના છોકરાઓ કામ કરતા હતા. રોજ રસોઈ પેલી ત્યાંથી આમ નીકળે એટલે આમ થોડી ખુલ્લું હોય કે સુગંધ આવતી હોય, ને છોકરા ત્યાં કામ કરતા હોય, રમતા હોય, અંદર જાય હોલમાં. એ એક હરિભગત આપણા લોયાધામ પરિવારના. આજે પણ મને એ ઘટના યાદ છે. કેટલી દયા હશે એના જીવમાં. મારી પાસે આવીને પોકે પોકે રડવા લાગ્યા. મેં કીધું, ભગત રડો છો કેમ, શું દુઃખ છે? તો કે દુઃખ એટલું જ છે કે આપણે અહીં આગળ રસોઈ સારી થાય છે તો આ જેટલા મજૂરો અહીં કામ કરે છે ને એ બધાની રસોઈ જો આપણી ભેગા થઈ જતી હોય ને તો જે ખર્ચો થશે હું આપી દઈશ, પણ એને આપણે આમ આમ દૂધપાકને કંઈક એવું બનાવીને આપણે આમ જતા હોઈએ ને એ રસ્તામાં હોઈને એ જોવે છે ને મારાથી જોવાતું નથી, એને મળતું નથી, એમ કરતાં કરતાં પોકે પોકે રડી પડ્યા. દયા નામનો આ ગુણ એ ભક્તના નિજ મનની અંદર છે. કરોડો વંદન છે ભક્તને. પોકે પોકે રડી પડ્યા. કોઈના માતા પિતા મૃત્યુ પામ્યા હોય એટલું રડી પડ્યા. મેં કીધું, ભગત ચોક્કસ વ્યવસ્થા કરીએ આપણે, અમને સંતોની ખ્યાલ નહોતો. વ્યવસ્થા કરવા માટે જ્યારે કહેવામાં આવ્યું, એ લોકોને પૂછવામાં આવ્યું કે તમને એ કે અમને આ કશું તમારું ભાવશે નહીં, અમને તો અમારો આ ખોરાક છે એ મળે તો ભાવે. એક દિવસ અમે રસોઈ એમને પૂછ્યા વિના બનાવી પણ દીધી, આપવા પણ મોકલ્યા, પણ જમી ના શક્યા. એ કોઈ જમી ના શક્યા. એ કે આ નહીં ભાવે, અમને અમારી રસોઈ જ ભાવશે. મારો કહેવાનો અર્થ એ છે, દયા તો ભગવાનના ભક્તના હૃદયમાં જોઈએ. કોઈ ગરીબને જોઈએ ને આપણને દયા ના આવે, કોઈને દુઃખી જોઈએ ને આપણને દયા ના આવે, અને આપણે ભગવાનની ભક્તિ કરવા જઈએ તો ન ચાલે. આ બધા જ અંગો એક એક આપણા હૃદયની અંદર જોશે. નિષ્કુળાનંદ સ્વામી નિજ મન કે પરતક મન, એ તો સ્વામીએ એક આપણને સમજાવવા માટેનું રૂપક તૈયાર કર્યું છે. સમજવાનું તો એ છે કે નિજ મન એવું કહે છે કે મારી પાસે આટલા આટલા યોદ્ધાઓ છે. સ્વામી આપણને એના દ્વારા એક જ વસ્તુ સમજાવવા માગે છે કે તમારા હૃદયમાં આટલામાંથી શું નથી એ તમે મેળવવા માંડો. તમે જો ભગવાનના ભક્તના માર્ગે ને સંતના માર્ગે ચાલ્યા છો તો આટલા જે છે યોદ્ધાઓ, એ યોદ્ધાઓની પ્રાપ્તિ તમે કરવા માંડો. આ યોદ્ધાઓની પ્રાપ્તિ તમે કરવા માંડશો એટલે તમને અંતરની અંદર બધી જ રીતે સુખ થઈ જશે. પરતક મન એના પોટલા બાંધીને ભાગી જશે. પણ જો આ નિજ મનના યોદ્ધાઓને તમે જો હૃદયમાં ન લાવ્યા તો સ્વામી કે પરતક મન તમને હેરાન હેરાન કરી દેશે. એટલે સ્વામી આપણને આ વાત સમજાવે છે કે નિજ મનને તમે બળ્યું કરો. નિજ મનના આટલા યોદ્ધાઓ છે, આપણને ખબર નથી, આપણે બધું ભેળસેળ થઈ ગયું હોય. એટલે સ્વામી બંનેને જુદું કરે છે કે આ પરતક મન છે, આ નિજ મન છે. નિજ મન છે હિતકારી છે, તો નિજ મનના આટલા યોદ્ધાઓ છે એને તમે મજબૂત કરો, એને પોષણ આપો એમ સ્વામી કહે છે. વિચાર દ્વારા આપો, કોઈના જીવનના દર્શન દ્વારા આપો, સાધુના સમાગમ દ્વારા આપો, શાસ્ત્રના વાંચન મનન ચિંતન દ્વારા આપો, પણ એવી રીતે નિજ મનને હિંમતવાળું કરો. જય દેવ નામના બ્રાહ્મણ અન્ન વસ્ત્ર આપતા હતા. એક સમયે દુષ્કાળ પડ્યો.
लोको बधाय अनाज विना भूखना दुख थी मरवा लाग्या। ये दुख जोईने जयदेव भक्त बीजा नगर में रहेवा पोताना शिष्यों पासे गया। धन माटे मांगणी करी त्यांथी तेओना शिष्यों घणु धन आप्युं लईने पोताना गाम में आवता था त्यां रस्ता में चोर मळी गया। जयदेव तेओने ओळखी गया तेथी माग्या विना बधुं धन आपी दीधुं। पछी चोरोए शुं विचार्युं કે જયદેવને મારી નાખે નહીતર રાજાને કહી દેશે। આ રીતે નક્કી કરીને જયદેવ ભક્તના હાથપગ કાપીને ઊંડા ખાડામાં ફેંકી દીધા। તોય જયદેવ તે ચોર પ્રત્યે કુભાવ ન કર્યો। જયદેવે એ સમયે ત્યાંથી રાજા નીકળ્યા, તેને જયદેવને જોયા, તેથી રાજ્યમાં લઈ ગયા અને રાજ્યના ગુરુ બનાવ્યા। પછી ફરીને દુષ્કાળ પડ્યો, રાજાએ સદાવ્રત ખોલ્યું, જયદેવ ભક્તની આગળ આજ્ઞા પ્રમાણે અન્નવસ્ત્રાદિક દેવા લાગ્યા। તે સમયે પેલા ચોર હતા ને એ સાધુના કપડાં પહેરીને સદાવ્રત લેવા માટે આવ્યા, એટલે જયદેવ તેમને ઓળખી ગયા, ચોર પણ જયદેવને ઓળખી ગયા। જયદેવને જોઈને ચોર ગભરાયા, પરસ્પર કહેવા લાગ્યા કે જયદેવ તો રાજાના ગુરુ બની ગયા છે, આપણને પકડાવીને ફાંસીએ ચડાવશે, આવે નહીં છોડે આપણને। ત્યાં તો આ બાજુ જયદેવ ભક્તે વિચાર કર્યો કે આ લોકો મારાથી ગભરાઈ ગયા, મને તો હાથપગ વિનાનો કરી દીધો, પણ તેઓ મારાથી દુઃખી ન થાય તેમ મારે કરવું જોઈએ। આના હૃદયમાં કેટલી દયા હશે, કેટલી દયા હશે! હાથપગ કાપવાવાળો પણ હજુ મારાથી દુઃખી ના થાય આવો વિચાર કરવાવાળા ભક્ત, એને ભગવાનની સાથે કેટલો સંબંધ બાંધ્યો હશે, એના નિજ મનની અંદર કેટલી દયા બેઠેલી હશે કે જે એવો વિચાર કરે છે મારા હાથપગ ભલે આને કાપી નાખ્યા પણ મારાથી તો એ દુઃખી ના થાય, પરંતુ મારા દુઃખી ન થાય તેમ મારે કરવું છે। વળી રાજાને હું વાત કરીશ તો રાજા તેઓને મારી નાખશે, મારું ભક્તપણું પણ લાજે, અને જવા દઈશ તો તેઓ બીજા કેટલાય નિર્દોષ લોકોને મારી જેમ હાથપગ વિનાના કરી નાખશે, માટે તેઓ સુખી થાય અને બીજા લોકોને દુઃખી ના કરે એવું કંઈક કરી દો। કેવો સરસ વિચાર કર્યો! દયા અને ક્ષમાની અંદર કેવો ભાવ હોવો જોઈએ કે જેનાથી પોતાનું, જેની ઉપર દયા અને ક્ષમા કરી છે એનું અને બીજા સર્વનું સારું થાય, આવું જે ગોતે એ દયાને ક્ષમાવાળો ગોતી શકે, કેટલી ક્ષમા કહેવાય! ક્ષમાનિધિ જયદેવ ભક્તે આવું વિચારીને ઘઉંના ગાડા ભરાવીને ખેડૂતોને કહ્યું, આ સંતો કહે ત્યાં ઘઉં મૂકી આવો। પછી ચોરોની સાથે ખેડૂત ચાલે ત્યારે ખેડૂતોએ સાધુ બનેલા ચોરોને પૂછ્યું, તમારી ઉપર જયદેવજી આટલા બધા કેમ રાજી થઈ ગયા કે ઘઉંના ગાડા તમારા માટે મોકલ્યા? ત્યારે પેલા કૃતજ્ઞ હતા ને ચોર, એ શું બોલ્યા? આટલી દયાને ક્ષમા કર્યા પછી એ શું બોલે છે? જયદેવ જાતનો દેવી પુત્ર હતો અને રાજાના ગુનામાં આવ્યો હતો, ત્યારે અમોએ તેને છોડાવ્યો હતો, પછી તે ભાગીને અહીંયા આવતો રહ્યો, રાજાને ભોળવીને એનો ગુરુ બની ગયો છે, આ વાત અમોએ રાજાને કહીએ નહીં, માટે લાંચ તરીકે ઘઉં આપ્યા છે। વિચારો, આપવાવાળાની ભાવના કઈ અને આ દુષ્ટ લેવાવાળાની ભાવના કઈ! નિજ મનના આ ક્ષમાને દયા બે ગુણ એવા છે કે એને રાખવા બહુ અઘરા પડે। એમાં પણ આપણે જોઈએ કે આ યુગ આવો ચાલી રહ્યો છે, લોકો ના કરવાનું બધું જ કરતા હોય, ના નાખવાનું બધું જ નાખતા હોય, અને ત્યારે એમ થાય કે ક્ષમા અને દયા આમાં રાખીએ તો મરી જઈએ। એ તો જેવા સાથે તેવા જ રહેવું પડે। એ જે કહેવત હતી ભાઈ, ક્ષમા રાખવી, ધીરજ રાખવી, આ બધું તો હવે આ જમાનામાં ગયું, હવે તો એવું ચાલે જ નહીં, જો આવું કરીએ તો જ ચાલે। આવી જે આપણી વિચારધારાઓ આજ થતી જાય છે, પરતક મનને આપણે આધીન થતા જઈએ છીએ। નિજ મનનો જે જન્મ થયો છે, નિજ મનના યોદ્ધાઓને આપણે જ મારતા જઈએ છીએ અને પરતક મનના હાથમાં આપણે જ બાજી સોંપતા જઈએ છીએ। જો પરતક મન આપણા હાથમાંથી બાજી લઈ લેશે, બહુ જ મોટો પ્રોબ્લેમ, બહુ મોટો પ્રોબ્લેમ। પરતક મનથી થર થર બીવું, એ આપણા હાથમાંથી કોઈ રીતે આ બાજી લઈ ન લે, કલ્યાણના માર્ગેથી આપણને પાડી ના દે, પાડી ના દે।
क्षमा राखवाथी अने दया राखवाथी क्यारे पण आपणने आपणुं आत्यंतिक कल्याण भगवान सुधी पहोंचवामां कोई दिवस विघन नहीं आवे माटे क्षमा अने दया ने अवश्य मेव राखवी। हे भक्तो जयदेव भक्तनी જયદેવ ભક્તને તે દિવસે જ્યારે આવી રીતે આ ચોર લોકોએ કીધું કે આવી રીતે ગૌના ગાડા અમને લાંચ તરીકે આપ્યા છે, ક્ષમાશીલ ને મહાન ભક્ત જયદેવને એ લોકોએ પોતે નીચલી જ્ઞાતિની અંદર ગણ્યા અને કયા ખોટું કલંક નાખીને વાત કરી, તરત જમીન ફાટી અને ચારેવ ચોર અંદર ઉતરી ગયા। આવું બોલ્યા કે એને અમને લાંચ આપી છે ત્યાં પૃથ્વી ફાટી ગઈ। એ લોકોને જયદેવ ઉપર દયા ના આવી કે આના અમે હાથપગ કાપી નાખ્યા છે તો પણ આટલું દીધું અને ઉપરથી પાછો હજુ અમે એને આવું કરવા માગીએ છીએ ત્યાં તો જમીન ફાટી। પૃથ્વી માતા કે આવા પાપીઓના પાપને હું નથી સહન કરી શકતી, એના કરતાં હમાઈ જાઓ। ચારે ચારને અંદર હમાડી દીધા। આશ્ચર્ય થયું અને જયદેવ ભક્તના હાથ પગ આ બાજુ ઉપર ચોરો અંદર ઉતરી ગયા। પેલા ખેડૂતો રાજ્યમાં આવીને જયદેવ ભક્તને વાત કરીને ત્યારે જયદેવ ભક્ત પોતાના હાથ પગ એટલા બધા દુઃખી થી આંખમાંથી આંસુ પડવા લાગ્યા અને ચોરોના મોતના સમાચાર સાંભળીને પોતાના હાથ પગ પૃથ્વી આરે ઘસવા લાગ્યા। અરે રે આ શું થયું, આવું શા માટે થયું, એ લોકોને શા માટે પૃથ્વી ફાટીને હમાડી દીધા। હે પ્રભુ હે દયાળુ, એમને માફ કરવા હતા, એમની ઉપર દયા કરવી હતી, પ્રભુ આવું કેમ કર્યું, એમ કરીને દુઃખી થવા લાગ્યા। ત્યાં તેમના હાથ પગ હતા એવા ને એવા થઈ ગયા। ભગવાને તેઓની ક્ષમા જોઈને હાથ પગ સારા કરી દીધા। જયદેવ ભક્તની કથા કેટલી આશ્ચર્યકારી છે। અપકાર કરનારા ઉપર પણ ઉપકાર કર્યો, અપકારી કમોતે મર્યાથી દુઃખ થયું અને જયદેવના હાથ પગ કપાણા હતા ને એ હાજા થઈ ગયા। માટે કે છે ધીરજ ધર્મ દુરંદરા ક્ષમા દયા દોનાર। બુદ્ધ ભગવાન એક નગરની અંદર ઉપદેશ આપી રહ્યા હતા। એક દુર્જન ત્યાં આવ્યો અને જોર જોરથી ગાળો દેવા લાગ્યો, બહુ ગાળો દીધી। એ સાંભળીને બુદ્ધ ભગવાન હસવા લાગ્યા અને અંતે પેલો થાકીને જતો રહ્યો। પછી બુદ્ધના શિષ્ય આનંદે પૂછ્યું, પ્રભુ તમને વગર વાંકે આટલી બધી ગાળો દીધી તો પણ તમે કેમ કંઈ બોલ્યા નહીં? ત્યારે બુદ્ધ પ્રભુ બોલ્યા, આનંદ જેની દુકાનમાં જે માલ હોય તે આપે, પરંતુ ખરીદી કરવી કે ન કરવી તે તો આપના હાથની વાત છે। તેની હૃદયરૂપી દુકાનમાં ગાળરૂપી માલ ભર્યો હતો તેથી તેને તે બહાર કાઢ્યો, મને તેની જરૂર નહોતી એટલે હું કંઈ બોલ્યો નથી, કશું જ નથી બોલ્યો, કારણ કે એના હૃદયમાં જે હતું એને આપ્યું, મારે એના પાસેથી કાંઈ જોતું નથી એટલે મેં લીધું નથી। બસ ભગવાનનો ભક્ત જે છે એના નિજ મનની અંદર દયાને ક્ષમા, હા આ બધી દયાને ક્ષમા પોતા માટે, બાકી કોઈ ભગવાનના સંત કે ભક્તનું આપણા પોતાના સિવાય બીજાનું બોલે છે એની પાજી પડાવની છાયામાં ડબાવું નહીં, એના વેન ઉપર વેન લાવું, એ પાજી પડાવની છાયામાં ના ડબાવું, એના વેન ઉપર વેન લાવું, ફરી બોલે નહીં। પરંતુ આપણી ઉપર જ્યારે કંઈક આવે ત્યારે ક્ષમાને દયારૂપી શસ્ત્ર રાખીને બસ ઊભા રહી જવું। ક્ષમા અને દયા એની એટલી મોટી તાકાત છે કે ગમે એવા પરતક મનના યોદ્ધા હોય એને એક દિવસ હરાવી દે છે, ના પાડે છે, કે ક્ષમા અને દયા એનાથી તો ભગવાન રાજી થાય છે। ક્ષમા થકી ઈશ્વર રાજી થાય, ક્ષમા થકી વિશ્વ બધું જીતાય, સ્વધર્મ સશાસ્ત્ર વિશે જ વાંચો, ક્ષમા તજે તે નહીં સાધુ સાચો, વિના પરાધે ખળ દુઃખ દેય, તે દુઃખ જે સજ્જન સાખી લેય। વિના અપરાધે કોઈ ખળ દુઃખ આપતો હોય અને સજ્જન વ્યક્તિને સહન કરી લેતો હોય
सहायता कृष्ण करे जरूर, क्षमा तजे तो प्रभु जाय दूर। प्रभु चौक्कस सहाय करे, कारण के भगवान ने पोताना भक्तनी चिंता होय, क्षमा ने दया ए बे बे विरांगनाओं ने अपना हृदय में स्थापी राखवाथी, बे गुणों ने राखवाथी निजमननी भेगा भगवान भड़े छे। निजमनना जेवी रीते अर्जुनना सारथी भगवान बन्या, एम निजमनना सारथी स्वयं भगवान बने छे। भगवान आयोजन करे छे के आने तो क्षमा ने दया पकड़ी राखी छे, क्षमा ने दया में तो माड़ा करवानी होय, मौन व्रत ने भजन, भजन ने स्मरण सिवाय क्षमा ने दया रूपी गुण में बीजू कहीं थातु नथी। त्यारे के भजन ने स्मरण कर्या करे छे त्यारे भगवान श्रीहरि पोते विचारे छे, पोते विचारे छे कि हवे आनी भेगा मारे भड़वू छे। अने जारे भगवान आपड़ी बेड़ा भड़े त्यारे जे अशक्य होय ए पण शक्य थई जाय। विना अपराधे खळ दुख देय, ते दुख जे सज्जन साखी लेय, सहायता कृष्ण करे जरूर, क्षमा तजे तो प्रभु जाय गेर। विना अपराधे खळ दुख देय, ते दुख जे सज्जन साखी लेय, सहायता कृष्ण करे जरूर, क्षमा तजे तो प्रभु जाय दूर। विना अपराधे कोई खड दुख आपता होय अने दुख ने सज्जन सहन करी लेता होय तो के छे के जरूर भगवान सहाय करे छे। निज मनना जेटला योद्धाओ छे ने एनी भेगा भगवान रहे छे, परतक मनना योद्धा भेगा भगवान रहता नथी। माटे निज मनना योद्धा ने राखवामां कोई दिवस आपणे पाछी पानी न करिए, क्यारेय पण एवुं न विचारी लईए के ना ना थोड़ो फूफाड़ो राखी दईए, क्रोध थोड़ो करी लईए। कारण के परतक मननी संपत्ति छे, ए लोको आजे आपणने सारूं लागे पण आखरे आपणने मारी जाय, आ लोको कदाच आपणी भेगा रे। निज मनना योद्धाओ आपणने कदाच आजे घा लागे, आपणने आजे अपमान जेवुं लागे, पण जते दिवसे बहु मोटुं सुख एनी भेगा छे। कारण के ए बधाय भगवानने वाला छे, ए बधा ज्यां होय त्यां भगवान दोड़ीने जाय छे। एटला माटे सील होय, संतोष होय, विवेक होय, विचार होय, धीरज होय, धर्म होय, क्षमा होय, दया होय, त्यां भगवान दोड़ीने जाय, भगवानने गमे छे। माटे आपणे एने भेगा राखवाना छे, भले आपणने मार खावो पड़े, भले कष्ट पड़े, પણ આ લોકોને ભેગા રાખીશું ને તો એ લોકોની ભેગા ભગવાન છે, ભગવાનને ગમતા છે, એટલે ભગવાન જ્યાં છે ત્યાં જીત છે। ભગવાન રહેવાના એટલે આપણે જીતવાના, આ બધા રહેશે તો ભગવાન રહેશે। જો ચંદને શીતળતા ન હોય, કહે નહીં ચંદન નામ કોય, જો ન ક્ષમા સાધુમાં જનાય, સાચા નહીં સાધુ તે ગણાય, નન તુલ્ય જડી બુટ્ટી જોઈ, શ્રી કૃષ્ણ તુલ્ય નહીં દેવ કોઈ, ક્ષમાની તુલ્ય નહીં કોઈ જાપ, નિંદાની તુલ્ય નહીં કોઈ પાપ। ક્ષમા જેવું કોઈ પુણ્ય નથી અને નિંદા જેવું કોઈ પાપ નથી। ક્ષમા છે એ જ ભગવાનનો જાપ છે, क्षमा छे एज भगवान नी मूर्ति छे। विद्या क्षमा तो वसीकरण छे, क्षमा विषे शक्ति रही घनी छे। जो सिंहनी दूध सुवर्ण पात्रे रही सके छे, नहीं पात्र मात्रे। जेम सिंहनु दूध सोनाना पात्र मा रहे छे, एम क्षमा पण एवा सज्जन ने सुपात्र व्यक्ति मा रहे छे। सुपात्र मा तेम क्षमा रहे छे, કુપાત્રથી દૂર જવા ચહે છે। કુપાત્રથી ક્ષમા દૂર ભાગે ને સુપાત્રની પાસે ક્ષમા રહે। પણ અહીં આગળ નિષ્કુળન સ્વામીએ જે લખ્યું, ક્ષમા અને દયા આ બે નાર છે, એ બે એવી છે કે ભલ ભલી જીત, ગમે એવી હારેલી બાજી, કારણ કે ક્ષમા અને દયામાં તો બાજી હારેલી જ લાગે, નિજમનની બાજી હારી ગયા છે એવી જ અનુભૂતિ ક્ષમા અને દયામાં થાય। પરંતુ ક્ષમાને દયા એ નિજ મનને હિંમત આપીને ઠેક ભગવાન સુધી પહોંચાડે છે। ક્ષમાને દયા ક્રોધને અભિમાન આપણી અંદર આવે એટલે ક્ષમાને દયા જતા રહે,
એટલે પરતક મનનો પ્રવેશ થઈ જાય અને ક્રોધ અને અહંકાર આવતા પરતક મનનો પ્રવેશ થાય એટલે ધીરે ધીરે પરતક મનના બધા જ યોદ્ધાઓ આપણી અંદર રહેલો શીલરૂપી યોદ્ધા સંતોષરૂપી યોદ્ધા બધાને ધીરે ધીરે પાડતા જાય અને પરતક મનનું સામ્રાજ્ય સંપૂર્ણ આપણા આત્મા ઉપર થઈ જાય આવી દશા થઈ શકે છે જ્યારે ક્ષમા અને દયા રાખવાથી ભગવાન ભેળા રહેવાના કારણે ભગવાન પોતાની તરફ આપણને લે છે આવી રીતે નિજ મને પોતાના અહીં યોદ્ધાઓ ગણાવ્યા છે હજુ પણ નિજ મન પાસે ઘણા બીજા યોદ્ધાઓ છે એ વિશે એક વાતો આપણે આવતી જે કથાના સેશન હશે એ દરમિયાન સાંભળશું અહીં આગળ 38 કડી પૂર્ણ થઈ છે ઘનશ્યામ મહારાજની જય શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ